વેલકમ ટુ અપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ. કેમ છો સ્ટુડન્ટ્સ? આજે જોઈએ આપણે વિષય છે કલ્લોલ. તેમાં આપણે સ્વાધ્યાયથી ફિલઅપ કરીશું. પાઠ છે 9, આપણે સૌ તોફાની. આપણે ચેપ્ટરનો સરસ મજાનું કાવ્ય જોઈ ગયા. તો તમે બાળકો બધાએ કાવ્યની તૈયારી કરી લીધી છે, બરાબર છે ને? તો તમને સરસ મજાથી સ્વાધ્યાયથી ફિલઅપ કરવામાં સારું પડશે. હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન 2. સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં ક્રમ લખો. હવે આપણે નીચે જોઈએ. નંબર 1, વાંદરા ટોળી ક્યાં હુપાહુપ કરતી હતી? તો આપણે જો કાવ્યની સરસ મજાની તૈયારી કરી હશે તો તમને નીચે ઓપ્શન આપેલા છે એમાંથી તરત જ ખ્યાલ આવી જશે કે ભાઈ શું આવશે. તો કે વાંદરા ટોળી ક્યાં હુપાહુપ કરતી હતી? તો બોક્સ સામે આપેલું છે એમાં તમારે નીચે છે અ આંબા ડાળે, બ આંબલી ડાળે અને ક વડલા ડાળે. તો આ ત્રણમાંથી કયું આવશે? હા, ક આવશે. તો તમારે બોક્સમાં ક લખવાનું છે. નેક્સ્ટ જોઈએ, બુઢિયો વાનર કોણ હતો? બુઢિયો વાનર કોણ હતો? વાનરનો ચોકીદાર, વાનરનો સરદાર કે વાનરનો રખેવાળ? તો આપણે કાવ્યમાં આવે છે વાનરનો સરદાર. તો આપણે બ, તો સામે બોક્સમાં લખશું બ. હવે નેક્સ્ટ જોઈએ, બુઢિયા વાનરની પાછળ કેટલા વાંદરા છે? અ 10-12, બ 6-8 કે ક 5-7? હા, શું આવશે? 10-12. તો સામે આપણે બોક્સમાં લખીશું અ. હવે નીચે જોઈએ, વાંદરા શું ખાય છે? કેળા, બટાકા કે લીંબોળી? કોને ખબર છે? હા, શું આવશે? લીંબોળી. કાવ્યમાં આવે છે ને, લીમડા કેરી ખાય લીંબોળી. તો આપણે લખશું સામે બોક્સમાં ક. હવે નેક્સ્ટ જોઈએ, વાંદરા નીચે શું નાખે છે? પાંદડા, ગોટલા કે કેરી? હા, ગોટલા. તો આપણે સામે બોક્સમાં લખીશું બ. હવે નેક્સ્ટ જોઈએ, પ્રશ્ન નંબર 3. શબ્દોને સાચા ક્રમમાં ગોઠવી ગીતની પંક્તિઓ લખો. ખાય લીંબોળી, કેરી, લીમડા. તો તમારે તે પંક્તિ આપેલી છે તેને સાચી લખવાની છે. આ ઉપર લખેલી છે તે આડાઅવળી લખેલી છે. તો સાચી પંક્તિ શું આવશે? તો કે લીમડા કેરી ખાય લીંબોળી, ટેટા ખાય વડના. સાચું આવશે, વડના ખાય ટેટા. ખાઈને કેરી, કેરી ખાઈ હેઠા ગોટલા નાખે. તો સાચું વાક્ય શું આવશે? કેરી કેરી ખાય, ખાઈને ગોટલા હેઠા નાખે. ગુલાટો મારે, મારે ઠેકડા છૂટા છૂટ કરતા. સાચું શું આવશે? ઠેકડા મારે, મારે ગુલાટો કરતા છૂટા છૂટ. બરાબર છે? આવી રીતે સરસ મજાનું તમારે સાચી પંક્તિ લખવાની છે. હવે જોઈએ પ્રશ્ન 4. યોગ્ય રીતે જોડી ગીતમાંથી એ પંક્તિ શોધી લખો. તો તમને નીચે આપેલું છે વાક્ય કે વાંદરો ક્યાં ક્યાં કૂદે, પછી નીચે ચિત્ર આપેલું છે અને સાઈડમાં ઓપ્શન આપેલા છે કે છાપરા કૂદે, ડાળ કૂદે, અગાશી કૂદે, વાડ કૂદે અને નદી કૂદે. તો તમારે જે આપણે કાવ્યમાં જે શબ્દનો ઉપયોગ કરેલો છે એ શબ્દ આમાંથી ગોતીને તમારે નીચે વાક્ય લખવાનું છે. દાખલા તરીકે, છાપરા કૂદે, અગાશી કૂદે, એવા રે બહાદુર. કાવ્યમાં જે પંક્તિ આપેલી છે એમાં જે શબ્દનો ઉપયોગ કરેલો છે એ શબ્દ તમારે લઈ અને કાવ્ય પંક્તિ લખવાની છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કાવ્ય પંક્તિ, જે કાવ્ય છે પૂરું, એ આપણે આખી તૈયારી કરવું પડશે, તો જ આપણને બધા પ્રશ્નો આવડશે. હવે જોઈએ નેક્સ્ટ, વાંદરો શું શું ખાય? લીંબોળી ખાય, કેરી ખાય, ચીકુ ખાય, ટેટા ખાય કે કેળા ખાય? તો આ બધામાંથી જે શબ્દ તમારે લેવાનો છે એ લઈને નીચે વાક્ય બનશે, લીમડા કેરી
ખાય લીંબોડી વડના ખાય ટેટા કેરી કેરી ખાય ખાઈને ગોટલા નાખે હેઠા હવે નેક્સ્ટ જોઈએ નંબર 3 વાંદરો શું શું કરે ઠેકડા મારે દોડમ દોડ કરે નાચે ગુલાટો મારે ભાગમ ભાગ કરે અને છૂટા છૂટ કરે તો આમાંથી કાવ્ય પંક્તિ શું બનશે ઠેકડા મારે મારે ગુલાટો કરતા છૂટા છૂટ આવી રીતે તમારે કાવ્યમાંથી કાવ્ય પંક્તિ સરસ મજાની શબ્દો લઈ અને પૂર્ણ કરવાની છે ઓકે નેક્સ્ટ વિડીયોમાં મળીએ